नमस्कार मित्रों, लास्ट वीडियो लेक्चर में अपने स्वाध्याय 1.4 ना छठा दाखला सुधी जोयु तू, सातमो दाखलो ट्राई करिए। जो एम अपन एवं आप गण 1 2 3 4 5 એટલે ए बराबर 1 2 3 4 5। प्रश्न एवो छे कि आना माटे आपणे एवं कीधु छे कि ए स्टार बी बराबर ए अने बी नो लसा, ए स्टार बी बराबर ए अने बी नो लसा। ओके, हवे एम कीधु छे के द्वारा व्याख्यायित स्टार ए द्विक क्रिया छे। प्रश्न एवो छे स्टार ए द्विक क्रिया छे, तो द्विक क्रिया थवा माटे स्टार आपणा सादा नियम प्रमाणे एक क्रॉस ए थी ए थवुं जोईए, बराबर। हवे आपणे द्विक क्रिया छे કે નહીં નક્કી કરવાનું છે, તો આપણને ખબર પડી ગઈ છે દ્વિક ક્રિયા નથી। કેમ નથી? કારણ કે જો એ બરાબર તમે 3 અને બી બરાબર 5, 3 અને 5 બે લઈ શકાય, બરાબર। એવું જરૂરી નહીં 3 5 જ લેવા, પણ મોટો આંકડો એટલા માટે લીધો, 1 અને 2 નથી લીધા કારણ કે જવાબ આવી જાય। હવે ખોટું સાબિત કરવા માટે થઈને આપણે મોટો આંકડો એવી રીતે લઈએ તો એ સ્ટાર બી બરાબર 3 સ્ટાર 5 બરાબર 3 અને 5 નો લસા, તો 3 અને 5 નો લસા કેટલો થશે? 15, અને 15 એ બિલોંગ્સ ટુ એ છે નથી, ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, અને તેથી સ્ટાર એ દ્વિક ક્રિયા નથી। ઓકે, દાખલો પૂરો થઈ ગયો। હવે જો એક્ઝામ્પલ નંબર 8, એમાં પણ એવું આપ્યું છે કે ગણ એન પર એટલે કે સ્ટાર એન ક્રોસ એન થી એન, ગણ એન પર વ્યાખ્યાયિત દ્વિક ક્રિયા આપી છે, અને એ આપણને કીધું છે એ સ્ટાર બી બરાબર એ અને બી નો ગુસા, એ સ્ટાર બી બરાબર એ અને બી નો ગુસા અ। ઓકે, આટલું આપણને આપ્યું છે, અને આપણને કીધું છે કે આ વ્યાખ્યાયિત દ્વિક ક્રિયા સ્ટાર સમક્રમી છે, શું જૂથને નિયમનું પાલન કરે છે, આવા પ્રશ્ન છે। જુઓ, આપણે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એન, પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એન માટે આપણે એ સ્ટાર બી જોઈએ તો એ અને બી નો ગુસા છે। ઓકે, હવે બી સ્ટાર એ કરો તમે તો બી અને એ નો ગુસા થાય। હવે કોઈ પણ બે સંખ્યા એમ કે 5 અને 10 નો ગુસા, અને 10 અને 5 નો ગુસા, તો ગમે તેમ બોલી શકે, એટલે આના બરાબર તમે આમ પણ લખી શકો એ અને બી નો ગુસા, આ બે સરખા જ થાય, તો આ બે પરિણામ સરખા થયા, તો તેથી એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થતું હોવાથી સ્ટાર એ સમક્રમી છે। ઓકે, હવે સમક્રમી પતી ગયું, હવે જૂથના નિયમની વાત કરીએ તો પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ એન માટે, એનમાંથી ઉપાડીએ એ બી સીને, તો એ સ્ટાર બી સ્ટાર સી બરાબર એ સ્ટાર બી સ્ટાર સી, એટલે શું બને? બી અને સી નો ગુસા। ઓકે, આવું આપણે લસામાં આવું જ કર્યું હતું, બરાબર। હવે એ સ્ટાર એટલે એ અને બી અને સી નો ગુસા, બરાબર, તો એવું લખી શકો કે એ બી અને સી નો ગુસા। ઓકે, તો આ તમને શું મળ્યું? એ સ્ટાર બી સ્ટાર સી। એવી રીતે હવે આપણે મેળવશું એ સ્ટાર બી સ્ટાર સી, બરાબર। તો એ સ્ટાર બી એટલે એ અને બી નો ગુસા સ્ટાર સી, એમ લખી શકો એ અને બી નો ગુસા તથા સી નો ગુસા, બરાબર। એટલે આ બધું ટૂંકમાં એક જ વસ્તુ કહેવા માંગે, એ બી અને સી નો ગુસા। તો તમને આની અંદર આવું મળી ગયું કે એ સ્ટાર બી સ્ટાર સી બરાબર એ સ્ટાર બી સ્ટાર સી થતું હોવાથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે। એમાં નેક્સ્ટ શું છે? નેક્સ્ટ એવું લખેલું છે
કે એન પરની વિક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ શોધો. તટસ્થ ઘટક માટે જો વ્યસ્ત ઘટક નથી કીધો, તટસ્થ ઘટક કીધો, તો તટસ્થ ઘટક જો ઘટક જો ઈ આપણે લઈએ તો અહીંયા માની લો કે પ્રત્યેક એ અને ઈ બિલોંગ્સ ટુ એન માટે વિચારીએ તો અહીંયા આપણને ખબર છે કે ગુસ્સા માટે વન મેક્સિમમ થઈ પડે, વન બરાબર. તો અહીંયા તમે એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ થવું જોઈએ. ઓકે, ધ્યાન આપજો બસ. હવે એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ થવું જોઈએ. આના માટે તમે ઈ બરાબર એક લ્યો, ઈ બરાબર એક લ્યો તો એ સ્ટાર વન બરાબર ઈ સોરી વન સ્ટાર એ બરાબર શું આવશે? એક આવશે, બરાબર એ નહીં આવે. સમજો છો વાતને? પાંચ અને એકનો ગુસ્સા એક થાય, પાંચ નો થાય. અહીંયા જવાબ કયો આવવો જોઈએ? એ આવવો જોઈએ. સમજાય છે વાત? પાંચ અને એકનો ગુસ્સા અથવા તો એક અને પાંચનો ગુસ્સા, અહીંયા પાંચ આવી ગયો જ ને તો જવાબ સાચો બને. પાંચ આવતો નથી અને તેથી તમે શું લખી શકો? તેથી બરાબર વન થાય છે, ડઝ નોટ ઇક્વલ ટુ એ, બરાબર એ થતું નથી. અને તેથી સરવાળા એટલે એન પર શું છે? રકમમાં અસ્તિત્વ નથી એવો શબ્દ લખી નાખશું, પણ એને રકમમાં જે આપ્યું એવી લાઈન લખવાનો પ્રયત્ન કરીએ. તો એન પરની આ દીક્રિયા માટે, એન પરની આ દીક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ઓકે, ચલો નવમો અને દસમો દાખલો આપણે બંને સાથે ગણીશું, કારણ કે નવમા દાખલામાં આપણને વ્યાખ્યાયિત છે કે નહીં એ ચેક કરવાનું કીધું છે, અને દસમા દાખલામાં તટસ્થ ઘટક પ્રાપ્ય છે. જો પ્રાપ્ય હોય તો કિંમત મેળવવાની, ન પ્રાપ્ય હોય તો નહીં મેળવવાની. તો પહેલાં શું છે? સમય સંખ્યાઓનો ગણ ક્યુ પર, એટલે બધી જ વિકક્રિયાઓ જે રહી એ ક્યુ પર વ્યાખ્યાયિત છે. એટલે હવે આપણે બધા માટે નવ અને દસ માટે કોમન લખી નાખશું સ્ટાર ક્યુ ક્રોસ ક્યુ થી ક્યુ, અને ક્યુને કહેવાય સમય સંખ્યાઓનો ગણ. ઓકે, હવે એમાં આપણને પહેલો એક્ઝામ્પલ આપ્યો છે, એવો છે કે એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી. તો આ દ્વિકક્રિયા છે કે નથી પહેલાં એ ચેક કરવાનું. દ્વિકક્રિયા છે, નવમા દાખલામાં એવું કીધું દ્વિકક્રિયા છે છે. કારણ શું? તમે જો અહીંયા ગમે તે કિંમત લ્યો ક્યુમાંથી, એનો જવાબ જે રહ્યો ને ક્યુમાં આવે. ઘણે એમ કે હું પાંચ અને ત્રણ લઉં તો પાંચ માઇનસ ત્રણ એટલે બે થાય, બે અને પાંચ લઉં તો બે માઇનસ પાંચ એટલે માઇનસ ત્રણ થાય, તો ત્રણ અને માઇનસ ત્રણ અલગ જવાબ મળે, પણ એ બે જવાબ છે તો ક્યુમાં જ તેને એમ વિચારવાનું, દ્વિકક્રિયા છે કે નહીં નક્કી કરવા માટે. બરાબર, તો અહીંયા લખશું પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે. તો શું કીધું છે? દ્વિકક્રિયા નીચે દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાય છે. તો કઈ દ્વિક્રિયા સમક્રમી છે? ઓકે, તો આપણું નવમા દાખલામાં એવું છે કઈ દ્વિક્રિયા સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન કરે છે. ઓકે, એ શોધવાનું. તો વ્યાખ્યાયિત તો છે જ, એટલે વ્યાખ્યાયિત છે તો આપણે કઈ હવે ડાયરેક્ટ લખશું પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે ડાયરેક્ટ સમક્રમીની જ વાત કરશું, એટલે વ્યાખ્યાયિત બધી હશે જ એવું એમને આપી દીધું છે. તો એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી તથા બી સ્ટાર એ બરાબર બી માઇનસ એ, શું આ બે સરખા છે? નથી. આમાંથી માઇનસ કોમન કાઢો તો એ માઇનસ બી બને, એટલે કે એ માઇનસ બી ડઝ નોટ ઇક્વલ ટુ માઇનસ એ માઇનસ બી. સમજો છો વાતને? એ માઇનસ બી ડઝ નોટ ઇક્વલ ટુ માઇનસ એ માઇનસ બી. આ બે સરખા, પાંચ અને માઇનસ પાંચ એ સરખા તો ન જ કહેવાય ને, ત્રણ અને માઇનસ ત્રણ આપણે હમણાં ઉદાહરણ લીધું, એમાં ત્રણ અને માઇનસ ત્રણ સરખા તો ન કહેવાય ને. તેથી સ્ટાર એ સમક્રમી નથી. હવે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં? તો જો તમારે એવું સાબિત કરવું હોય તો તમને ખબર પડી ગઈ સમક્રમી નથી ને જૂથના નિયમનું પાલન એ કરતી નથી. એ તમે ઉદાહરણ પણ લઈ શકો આ જગ્યાએ, બરાબર છે? જો ઉદાહરણ ન લેવા હોય તો પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ ક્યુ માટે આપણે બેઠો દાખલો ગણી ચૂક્યા છીએ, કોપી ટુ કોપી યાદ દાખલો ગણી ચૂક્યા છીએ. એ સ્ટાર બી સ્ટાર સી, એ સ્ટાર બી એટલે શું થશે? એ માઇનસ બી સ્ટાર સી એટલે શું થશે? એ માઇનસ બી માઇનસ સી. હવે એ સ્ટાર બી સ્ટાર સી, એ સ્ટાર
બી માઇનસ સી. જો સ્ટારની જગ્યાએ માઇનસ મૂકવાનું આટલું જ કહેવા માંગે તો અહીંયા સ્ટારની જગ્યાએ માઇનસ મૂકો, એ માઇનસ બી માઇનસ સી બરાબર એ માઇનસ બી પ્લસ સી. શું આ બે સરખા છે? નથી. તો આપણે શું લખી શકીએ કે એ સ્ટાર બી સ્ટાર સી ડઝ નોટ ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી, અને તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી. ચાલો તો નવમો દાખલા માટેનો પહેલો દાખલો પૂરો થઈ ગયો. હવે દસમા માટેનો પહેલો દાખલો આપણે જોઈએ. એના માટે આપણને શું કીધું છે કે તટસ્થ ઘટક પ્રાપ્ય છે. તો તટસ્થ ઘટકની વ્યાખ્યા શું થાય? તો એ પ્રત્યેક એ ઈ બિલોંગ્સ ટુ ક્યુ માટે, આના માટે વિચારવું પડશે. એ ઈ બિલોંગ્સ ટુ ક્યુ માટે તટસ્થ ઘટક માટે શું થવું જોઈએ? તો કે એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ થવું જોઈએ. બરાબર. તો તમે અહીંયા જુઓ, એ માઇનસ ઈ કરું બરાબર ઈ માઇનસ એ કરું તો એ થાય છે, થાય એ માઇનસ ઈ બરાબર ઈ. તો પહેલાં તો આ જ વસ્તુ ખોટી પડશે. બરાબર. તમે ઝીરો વિચારી શકો આની અંદર. પાંચ માઇનસ ઝીરો અને ઝીરો માઇનસ પાંચ એ બે સરખા થશે. તો લખવાનું આવું થતું નથી. કેવું એ નથી ખબર, આવું આવું થતું નથી, અને તેથી તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. સિમ્પલ. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ બીજો દાખલો. તો નવમાનો બીજો દાખલો એમ વિચારશું. એની રકમ છે એ સ્ટાર બી બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો આ વ્યાખ્યાયિત તો છે જ, શેના માટે? ક્યુ માટે. તો અહીંયા આપણે લખી નાખશું પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે એ સ્ટાર બી બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, બી સ્ટાર એ બરાબર બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, અને આને તમે શું લખી શકો? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર લખી શકો કે નહીં? અને તેથી સ્ટાર એ કેવી છે? સમક્રમી છે. પડી ખબર? ચાલો હવે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં ચેક કરવા માટે સ્ટાર પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ ક્યુ માટે, એ બી સી બિલોંગ્સ ટુ ક્યુ માટે વિચારીએ. તો અહીંયા એ સ્ટાર બી સ્ટાર સી બરાબર એ સ્ટાર બી સ્ટાર સી ની જગ્યાએ શું લખી શકો? બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. આટલું થાય. હવે અહીંયા સ્ટાર કાઢવો હોય તો સ્ટાર કાઢવા માટે થઈને બેનો વર્ગ કરવાનો. અહીંયા પહેલો ઘટક, તો અહીંયા શું આવશે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેરનો સ્ક્વેર. આવું આવશે. સમજાય છે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેરનો વર્ગ. હવે તમે એ સ્ટાર બી સ્ટાર સી જુઓ તો શું મળે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને સ્ટાર સી, એટલે આવું મળશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એનો વર્ગ પ્લસ સી સ્ક્વેર. તો આ બે સરખા છે? નથી સરખા. દેખાય છે આ બે સરખા? તો અહીંયા ક્રમના નિયમનું પાલન થયું પણ જૂથના નિયમનું પાલન નથી થતું. તો અહીંયા લખશું એ સ્ટાર બી સ્ટાર સી ડઝ નોટ ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી, અને તેથી સ્ટાર એ કેવી? જૂથના નિયમનું પાલન કરતી નથી. ઓકે. હવે બીજાનો દસમાની અંદરનો બીજો દાખલો જોઈ લઈએ, એના માટે વિચારીએ. તો આપણે તટસ્થ ઘટક મેળવવાનો છે. તો પ્રત્યેક એ ઈ બિલોંગ્સ ટુ ક્યુ માટે એ અને ઈ બંને લઈએ. તો તમે એ સ્ટાર ઈ મેળવો. જો આનો મતલબ આવો થાય ઈ સ્ટાર એ અને બરાબર એ, આવું થવું જોઈએ. પણ આને ઉડાડી પણ શકું, નથી લખવું. આના બરાબર એ લખી શકું કે નહીં? બરાબર. એ સ્ટાર ઈ મેળવી, એ સ્ટાર ઈ એટલે શું થાય? એ સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ લખાય, આના બરાબર એ લખાય. આનો જવાબ કોઈ પણ રીતે એ આવશે નહીં આવે ને? તો ડઝ નોટ ઇક્વલ ટુ એ ડાયરેક્ટ જ. આનો જવાબ એ સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર, પણ આ જ ડઝ નોટ ઇક્વલ ટુ એ હકીકતમાં સાબિત આવું કરવાનું હતું. એ સ્ક્વેર સોરી એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ. મેં આને ઉડાડી દીધું આ ટર્મ્સને જ ત્યાં ખ્યા. એ સ્ટાર ઈ બરાબર પહેલાં એ તો થવા દો, પછી આની વાત કરશું. અને આ જ નથી થતું તો પછી આની વાત કરવાની જરૂરત જ નથી. ખબર પડી વાતને? વાતની ખબર પડી? અને તમને ન એવું લાગતું, તમને તમારે એ સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર ને ઈ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એવું કરી ડઝ નોટ ઇક્વલ ટુ એ એમ પણ લખવાની છૂટ છે. બરાબર. અહીંયા તેથી તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. હવે નવમાનો ત્રીજો દાખલો.
એમાં આપણે રકમ એવી આપી છે એ સ્ટાર બી બરાબર એ પ્લસ એ બી, એ સ્ટાર બી બરાબર એ પ્લસ એ બી, રાઈટ. તો અહીંયા તમે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે વિચારો, તો એ સ્ટાર બી બરાબર એ પ્લસ એ બી આ એવું સૂચવે છે કે આનું તમે જો સ્ટાર પ્રોડક્ટ કરો ને, એટલે કે દ્વિક્રિયા કરો ને, તો પેલું એમને વત્તા પહેલાં બીજાનો ગુણાકાર, આવું સૂચવે છે. તો બી સ્ટાર એ કરો તો પહેલું એમને પ્લસ આ બેનો ગુણાકાર, શું આ બે સરખા છે? એ પ્લસ અબ્બા અને બી પ્લસ બા સરખા છે? નથી સરખા. તો અહીંયા લખશું એ સ્ટાર બી ડઝ નોટ ઇક્વલ ટુ બી સ્ટાર એ, અને તેથી સ્ટાર એ સમક્રમી નથી. ઓકે, ચાલો, સમક્રમી નથી. હવે જૂથના નિયમનું પાલન કરે છે લગભગ કિસ્સાઓમાં, જ્યારે સમક્રમી ન થતું હોય ને, ત્યારે જૂથનો નિયમ ન જ પડાતો હોય, છતાં આપણે ચેક કરી લઈએ. પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ ક્યુ માટે અહીંયા ધ્યાન આપજો, એ સ્ટાર બી સ્ટાર સી બરાબર, તો એ સ્ટાર ને એમનેમ રાખીએ, બી સ્ટાર સી બરાબર શું લખશો? બી પ્લસ બી સી, આવું લખી શકશો. ઓકે, હવે જો બી પ્લસ બી સી લખાણું, હવે શું થશે? એ પ્લસ એ બી પ્લસ બી સી, આવું થશે. પહેલું પદ એમનેમ વત્તા પહેલું ગુણ્યા બીજું, રાઈટ. તો તમને શું મળશે? એ પ્લસ એ બી પ્લસ એ બી સી. ઓકે, હવે તમે એ સ્ટાર બી સ્ટાર સી મેળવો, એ સ્ટાર બી એટલે એ પ્લસ એ બી સ્ટાર સી, તો આપણે પહેલું એમનેમ વત્તા પહેલા અને બીજાનો ગુણાકાર, તમને એ કેટલું મળશે? એ પ્લસ એ બી પ્લસ એ સી પ્લસ એ બી સી. તો એ સી વચ્ચે ખોટું આવી ગયું, કાઢી નાખવું પડશે, બરાબર, તો હરખું થાય, પણ એવું તો નથી થતું. એ લખશું, તેથી એ સ્ટાર બી સ્ટાર સી ડઝ નોટ ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી, અને તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી. ચાલો, હવે તટસ્થ ઘટક માટેની શરત શું છે? હવે સમજાઈ ગયું છે તટસ્થ ઘટક આખો, બરાબર. તો અહીંયા પ્રત્યેક એ ઈ બિલોંગ્સ ટુ ક્યુ માટે આપણે ગણતરી કરવાની ક્યુમાંથી જ તે, એટલે આ લખવું, આ લાઈન લખવાની બહુ સારું છે. એ ઈ બિલોંગ્સ ટુ ક્યુ માટે તમે એ સ્ટાર ઈ કરો, બરાબર, તો શું થાય? એ પ્લસ એ આના બરાબર એ થાય, થાય ક્યારે થાય? ઈ બરાબર ઝીરો લઈએ તો. તો હવે આપણે શું કરશું? આના બરાબર એ ઈની વાત થઈ, હવે ઈ સ્ટાર એ કરીએ તો ઈ પ્લસ એ થાય, નો થાય? ઈ સ્ટાર એ કરીએ તો ઈ પ્લસ એ ન થાય, થાય. હવે આ બે જે એ પ્લસ એ બરાબર ઈ પ્લસ એ ડઝ નોટ ઇક્વલ ટુ એ, આ સરખા નહીં બને, ખબર પડી? કારણ કે જો તમે વિચારો કે અહીંયા હું ઈની કિંમત ઝીરો લઈ લઉં તો એ જવાબ થાય, તો અહીંયા ઝીરો જ લેવી પડે. અહીંયા ઝીરો લ્યો તો ઝીરો પ્લસ ઝીરો એટલે ઝીરો થઈ જાય, જવાબ થઈ જાય, તો એ તો કંઈક અચળ હતું, પડી ગઈ ખબર? તો જ્યારે તમને ડાયરેક્ટ એકથી ન ખ્યાલ આવતો હોય તો બંને ચેક કરીને મૂકવાના, બંને બરાબર આ નથી થતું. અને બીજી વાત એ કે આ પણ નથી બનતું, એટલે તમારે અહીંયા પણ ડઝ નોટ ઇક્વલ ટુ એવું લખવાની જગ્યાએ આની જગ્યાએ ડઝ નોટ ઇક્વલ ટુ એ દરેક માટે, અને ઈ સ્ટાર એ પ્લસ એ એના માટે પણ ડઝ નોટ ઇક્વલ ટુ એ. જો તટસ્થનો મતલબ એમ થાય કે કોઈ પણ સંજ્ઞા લ્યો ને કોઈ પણ એના માટે સાચું પડવું જોઈએ તો તટસ્થની વાત થાય. અહીંયા એની તમે ઈ ઝીરો લ્યો ને ત્યારે જ તમને આ મળે, બરાબર ને? એટલે આ કદાચ થઈ જાય, હાલો તો આને બરાબર એ લઈ લઈએ, પણ ઈ બરાબર ઝીરો હોય ત્યારે, તટસ્થ ઘટક ઝીરો હોય ત્યારે, તો આની કોઈ ઉપાધિ નથી. કદાચ આ ન લખવું હોય તો ડાયરેક્ટ આટલું જ લખાય, ઈ પ્લસ એ ડઝ નોટ ઇક્વલ ટુ એ, અને તેથી તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી, રાઈટ. ચાલો, ચલો ચોથો દાખલો જોઈએ. એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી હોલ સ્ક્વેર, તો આ સમક્રમી છે કે નહીં નક્કી કરવાનું છે. તો અહીંયા પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી સ્ક્વેર, બી સ્ટાર એ બરાબર શું થાય? બી માઇનસ એ સ્ક્વેર. આ બે સરખા હોય કે ન હોય? સરખા જ હોય કે નહીં?
કારણ કે a માઇનસ b હોલ સ્ક્વેર એટલે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર અને b માઇનસ a હોલ સ્ક્વેર એટલે b સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b a સ્ક્વેર બંને કેવા મળશે સમાન એટલે બરાબર a માઇનસ b બર a માઇનસ b નો સ્ક્વેર બરાબર b માઇનસ a નો સ્ક્વેર અને તેથી સ્ટાર એ સમક્રમી છે બરાબર હવે જૂજના નિયમનું પાલન કરે છે કે નહીં આપણે ચેક કરવાનું છે તો અહીંયા આપણને a સ્ટાર b સ્ટાર c a સ્ટાર b સ્ટાર c આટલું મેળવીએ a સ્ટાર b એટલે શું લખી શકો a માઇનસ b સ્ક્વેર સ્ટાર c ઓકે તો હવે શું કરશો અહીંયા a માઇનસ b લખ્યું એમ અહીંયા શું આવશે a માઇનસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર આવું બનશે બનશે ને બરાબર પહેલા પદ એમને તો પહેલું પદ હવે આ એક પ્રકારનું p થઈ ગયું આપણા માટે p સ્ટાર c તો p માઇનસ c વોલ સ્ક્વેર આવે કે નહીં બરાબર એ થોડુંક ધ્યાન આપજો એમાં એવી ભૂલ ન થાય હવે a સ્ટાર b સ્ટાર c તો a સ્ટાર b સ્ટાર c એટલે b માઇનસ c નો સ્ક્વેર હવે આમાં આવું બને a માઇનસ b માઇનસ c સ્ક્વેર એનો સ્ક્વેર શું આ બે સરખા બનશે તમે લોજિકલી જ વિચારી શકો કે અહીંયા a સ્ક્વેર અને એનો સ્ક્વેર એટલે એની ચાર ઘાત આવશે અને અહીંયા એનો વર્ગ આવશે ખબર પડે છે આનું સાદુરૂપ આપી દેશો એટલે એ સ્ક્વેર આવશે ને વળી પાવ વર્ક કરશો એટલે એની ચાર ઘાત ખાલી એની જ વાત કરીએ આપણે બીજા કોઈની વાત જ નથી કરતા એની ચાર ઘાત થાય અને અહીંયા એનો વર્ગ થાય એટલે આ બે સરખા થવાના નથી તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી હવે તટસ્થ ઘટક માટે વિચારીએ હવે ચોથાનો દસમો દાખલો એવો દસમાનો ચોથો દાખલો એવું વિચારી લઈએ પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર માટે એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ થવું જોઈએ હવે તમને અહીંયા આવું મળે એ માઇનસ ઈ નો સ્ક્વેર બરાબર ઈ માઇનસ એ નો સ્ક્વેર બરાબર એ થશે આવું થવું જોઈએ આવું થશે ક્યારે તમે વિચારો ને કોઈ પણ સંખ્યા વિચારો ચાલો વર્ગ થઈ જશે છેલ્લે બરાબર એ નહીં થાય તમે કદાચ અહીંયા ઝીરો લઈ લેશો ને તો તમને એ સ્ક્વેર મળશે અહીંયા એ સ્ક્વેર મળશે પણ એ તો નહીં જ મળે મળવો જોઈએ તો શું એ તો ડઝ નોટ ઇક્વલ ટુ એ આનો જવાબ અને ઈની કોઈ પણ કિંમત આપણે લખી શકીએ ઈની કોઈ પણ કિંમત માટે અસત્ય બને અને તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી હવે એ સ્ટાર બી બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઓકે રકમ ચેન્જ થઈ નહીં હતી હા પાંચમો દાખલો એ સ્ટાર બી હમણાં આ ભણાવી દીધું એ બી બાય ફોર અમિતાભ બચ્ચન બાય ફોર તો એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે વિચારો એ સ્ટાર બી બરાબર એ બી બાય ફોર બી સ્ટાર એ બરાબર બી એ બાય ફોર બી એ બાય ફોર ને એ બી બાય ફોર કહેવાય કે નહીં કહેવાય અને તેથી સ્ટાર એ સમક્રમી છે હવે એ સ્ટાર બી સ્ટાર સી તો એ સ્ટાર બી સ્ટાર સી એટલે કેટલા થશે બી સી બાય ફોર હવે અહીંયા તમે ફરીથી સ્ટાર કરો તો શું મળશે એ બી સી બાય સોળ થશે એ બી સી આ બી સી એ ઇન્ટુ બી સી બાય ફોર બાય ફોર આવું થશે ખબર પડે અહીંયા ખ્યાલ આવે બી સી બાય ફોર એમાં એ બી સી બાય ફોર એની ફોર ઘાત તો અહીંયા તમને શું મળશે એ બી સી બાય સોળ ઓકે હા સોળ ચૌદ કેમ કહી નામે ભાઈ એસા કોણ કરતા હે એ બી સી બાય સોળ મસરૂ ગુલાટી હવે શું થાય એ સ્ટાર બી સ્ટાર સી એટલે એ બી બાય ફોર સ્ટાર સી રાઈટ શું મળશે અહીંયા એ બી બાય ફોર ઇન્ટુ સી બાય ફોર આ સમજાય છે ને બધાને તો શું બનશે એ બી સી બાય સોળ એટલે કે બરાબર જૂથના નિયમનું પાલન કરે છે હવે તટસ્થ ઘટક માટે વિચારીએ પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ માટે તો તમને હા આમાં તટસ્થ ઘટકનું અસ્તિત્વ આવશે નહીં તો અહીંયા વિચારવાનું જો એ સ્ટાર ઈ બરાબર એ બાય ફોર બરાબર ઈ સ્ટાર એ એ બાય ફોર બરાબર એ બરાબર એ લઈને ચાલીએ જોઈએ આપણને એક્ઝેક્ટ જવાબ કોઈક મળે છે કે નહીં તો તમને આટલું મળ્યું કહેવાય એ બાય ફોર બરાબર એ એ કેન્સલ કરી નાખો તો ઈ બરાબર કેટલા મળે ચાર અને તેથી તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે અને એ કેટલું છે ચાર છે તો જ્યારે તમે આગળના દાખલા જોઈશો ને આગળના દાખલા જુઓ આપણે એકથી ચારવાળા એમાં દ્વિક્રિયા જોઈશો ને તો કાં તો તમને વર્ગવાળા પદ મળ્યા છે અને કાં તમને માઇનસવાળું પદ મળ્યું એમાં આપણને ખબર નથી માઇનસમાં તો તટસ્થ ઘટક મળવાનો જ નથી અને એક જે છે એ પ્લસ એ બી મળ્યું છે એમાંય તમને ખબર પડી ગઈ હતી કે આમાં કન્ડિશન સેટિસ્ફાય નહોતી થતી બાકી એમાંય તો વર્ગવાળા હોય ને ત્યારે તો તમારે જાજી ઉપાધિ કરવાની જ નહીં
તટસ્થ ઘટકનું અસ્તિત્વ તો આવશે જ નહીં. બરાબર. ઓકે, હવે લાસ્ટ દાખલો જોઈએ આપણે, સિક્સ્થ નંબરનો. ઓકે, એ સ્ટાર બી બરાબર કેટલા છે? એ બી સ્ક્વેર. ચલો આમાં વર્ગ આવ્યો, બરાબર, આમાં વર્ગ આવ્યો, પણ ગુણાકારમાં વર્ગ છે, શું થશે એ જોઈ લઈએ. ક્યા હોગા તેરા દેખ લઈએ. તો એ સ્ટાર બી બરાબર એ બી સ્ક્વેર, બી સ્ટાર એ બરાબર બી એ સ્ક્વેર. આ બેને હરખા કહેવાય? ન કહેવાય. બરાબર. અહીંયા લખશું એ બી સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ બી એ સ્ક્વેર, અને તેથી સ્ટાર એ સમક્રમી નથી. પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ ક્યુ માટે તમે વિચારો. બરાબર. તો અહીંયા તમને એ સ્ટાર બી સ્ટાર સીની જગ્યાએ શું લખશો? બી સી સ્ક્વેર. ઓકે, રેડી? બી સી સ્ક્વેર. હવે શું મળશે? એ બી સી સ્ક્વેર, બી સી સ્ક્વેર સ્ક્વેર, આવું થશે. તો શું મળશે? એ બી સ્ક્વેર સીની ચાર ઘાત. સમજાય છે બધાય ને? પેલું એમનમ છે ને બીજાનો વર્ગ છે, એટલે પેલું એમનમ બીજાનો વર્ગ, મેં એટલું જ કર્યું છે. અહીંયા વર્ગ અહીંયા છે, સી ઉપર છે. બરાબર. હવે અહીંયા શું મળશે? એ બી સ્ક્વેર સ્ટાર સી, પેલું એમનમ અને બીજાનો સ્ક્વેર. તો આ બી સરખા થયા. અહીંયા લખશું એ બી સ્ક્વેર સીની ચાર ઘાત ડઝ નોટ ઇક્વલ ટુ એ સ્ક્વેર એ બી સ્ક્વેર સી સ્ક્વેર. ખાલી સી સ્ક્વેર એક નડી ગયો. બરાબર. તેથી જૂથના નિયમનું પાલન કરતી નથી. હવે આપણે જોઈએ, ઓકે, જોઈએ હવે આપણે કે આ તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે કે નહીં. તો અહીંયા આપણે પહેલાં એ સ્ટાર ઈ મેળવી, એ સ્ટાર ઈ બરાબર શું થાય? એ સ્ક્વેર બરાબર એ લઈ લ્યો. ચાલો, તો તમને શું મળે? એ કેન્સલ થઈ જાય, તેથી ઈ સ્ક્વેર બરાબર વન, અને તેથી ઈ બરાબર પ્લસ ઓર માઇનસ વન. બરાબર, માની લો કે હવે તમે ઈ સ્ટાર એ કરો તો ઈ એ સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ એ, ડઝ નોટ ઇક્વલ ટુ એ. તો આ થઈ ગયું, પણ આ વસ્તુ નથી બનતી, બંને થવા જોઈએ. બરાબર. તો આ પરિસ્થિતિ, તેથી તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ચાલો ત્યારે પૂર્ણ થયું આપણે અહીંયા દાખલા નંબર નવ અને દસ બે ભેગા પૂરા કરી નાખ્યા.